ખાસ કરી અને જંગલી સુવરનો ત્રાસ ખેડૂતોને ખૂબ છે હાલ ખેડૂતોનો ઉભો પાક તૈયાર છે જેમાં સોયાબીન અડદ અને શેરડી સહિત બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં ખેડૂતોએ વાવણી કરેલ હોય ત્યારે આ પાકને નુકસાન કરવા જંગલી ભૂંડ અને નીલગાય આવી જાય છે દિવસે અને રાત્રે ગમે ત્યારે આ ભૂંડ અને નીલગાય આવી ચડે છે અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરે છે જેથી ખેડૂતોએ આ ભૂંડથી અને નીલગાયથી પાકને બચાવવા ખેડૂતો સતત દિવસ રાત એક કરી ખેતરોમાં માચડા બનાવી તેની ઉપર સતત ચોવીસ કલાક આ પાકને રક્ષણ કરે છે છતાં પણ આ ભૂંડ અને નીલગાય ખેડૂતોના ખેતરમાં ઘૂસી જાય છે અને ખેડૂતોના ઊભા પાકને નુકસાની પહોંચાડી રહ્યા છે ઘાટવડ ગામના ખેડૂતોની વ્યથા સાંભળી દીવ મિરર ન્યૂઝ હચમચી ગયું છે ગીર જંગલમાંથી ખેડૂતો માટે નવી આફત આવી છે ગીરનું જંગલ એટલે કોઈ મનુષ્ય વન વિભાગની મંજૂરી વગર પ્રવેશ ન કરી શકે અને પ્રવેશ કરે તો પણ વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે તેવું કૃત્ય કરે તો કાયદાકીય રીતે ગુનો લાગુ પડે છે પરંતુ એ જ વન્ય પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી માનવ જીવ અને ખેડૂતોના પાકને નુકસાન કરે તો બસ આવું જ બની રહ્યું છે ગીરના ખેડૂતોની સાથે ગીર સોમનાથ જિલ્લાના ઘાટવળ જામવાળા નગડલા વલાદર કંસારિયા સહિતના અનેક ગામોમાં નીલગાય અને જંગલી ભૂંડના ત્રાસને કારણે ખેડૂતો પોતાના પાકનું રાત્રિ રખોપુ કરે તો મહિનાઓ મહેનત કરી તૈયાર કરેલો પાક વન્ય પ્રાણીઓ તહેસ નહેસ કરી નાખે છે ત્યારે ગાંઠવડ ગામના ખેડૂતો ખૂબ જ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ખેડૂતોની આંખમાં સુડાની ધાર વહેતી હોય તેવું દેખાઈ રહ્યું છે વન વિભાગ દ્વારા સર્વે કરી અને સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે વળતર આપવામાં નહીં આવે તો ખેડૂતો આંદોલન અનશન અને આત્મવિલોપન કરવા સુધી અવાજ ઉઠાવી રહ્યા છે સંવાદદાતા દિલીપ બાંભણિયા સાથે કેમેરામેન વિનોદ બાંભણિયા દીવ મિરર ન્યૂઝ કોડીનાર નમસ્કાર દર્શક મિત્રો દીવ મિરર ન્યૂઝ સાથે હું છું દિલીપ બાંભણિયા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામની અંદર ખેડૂતો ત્રાહીમમ પોકારી ઉઠ્યા છે સેના કારણે ત્રાહીમમ પોકારી ઉઠ્યા છે વધુ વિગત જાણશું ખેડૂતો પાસેથી સાહેબ આપનો પરિચય રાખશો મારું નામ વાલજીભાઈ નગાભાઈ વાજળ છે બરાબર છે ખેડૂત છું ઘાટોડ સાહેબ હું પરેશાની છે ખૂબ ખૂબ આભાર તમારો મેરે મેદના પત્રકાર સાહેબ ખૂબ ખૂબ આભાર અમારે સમસ્યા અહીંયા રોજ ભૂંડ ફૂર અમારા જે ઊભા પાક છે સોયાબીન છે હેડી છે એ બધા પાકનો લોથ વાળી દીધો છે જંગલી જાનવરો અવારનવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર કે વન વિભાગ કોઈ પણ ઠોસ સબૂત કે કોઈ કાર્યવાહી કરતી નથી બરાબર છે અને શેના પાકને નુકસાન પહોંચાડ્યું શેરડીના પાકને નુકસાન છે સોયાબીનના પાકને નુકસાન છે બગાયતના જે નાળેરિયું છે પછી આંબા છે કલમું છે એ બધાના પાકને નુકસાન થાય છે મોટા પ્રમાણમાં ખેડૂતોને ખૂબ નુકસાન થાય છે કેટલાક ટકા પાકને નુકસાન પહોંચાડેલું હશે લગભગ સાહીઠ થી સિત્તેર ટકા પાકને નુકસાન થઈ છે શું કહેવા માંગશો તમે વિશેષમાં અમારે તો એવી માંગણી છે કે અમને જે આ જે જંગલી પ્રાણીઓ જે નુકસાન કર્યું છે રોજ ભૂંડ હુરવે બરાબર છે એનું વન વિભાગ સર્વે કરી અને અમને ચોવીસ કલાકની અંદર વળતર આપે નહીં વળતર આપવામાં આવે તો અમે ગાંધી સીધા માર્ગે આંદોલન કરશું સંપૂર્ણ ખેડૂતો કેટલાક ખેડૂતોને નુકસાન પહોંચાડેલું છે કોઈ કોઈ ખેડૂત બાકી નથી સાહેબ ગામ ગીરકાંઠાને અડીને આવેલું છે તો અવારનવાર અહીંયા આવો ને આવો ત્રાસ રહેતો હશે વધારે પડતો ક્યાં જાનવરનો વધારે ત્રાસ રહે છે વધારે હુર છે રોજ છે એ એનો અને પહુનો વધારે ત્રાસ રહે છે નીલગાય છે અને વધારેમાં વધારે એ વાત છે કે દિવસના તો ખેડૂતો એના પોતાના વાડીની અંદર આટો મારી જાય બરાબર છે માની લો કે જે વન્ય પ્રાણીઓ છે રોજ ભૂંડ ફૂર છે એને કાઢી જાય પણ રાત્રે જે એ ફરી પાછા આવ્યો અને જે પાકને જે મોટા મોટા પ્રમાણમાં નુકસાન કરે છે તો રાત્રે તો હિંસક જે દીપડા છે સિંહ છે બરાબર છે એ તો પોતાને જાનનું જોખમ નાખવા પ્રમાણે છે દાદા આપનો પરિચય મારું નામ વીરાભાઈ કાળાભાઈ વાઢેલ ગામ ઘાટવડ ખેડૂત છું દાદા અહીં જંગલી જાનવરોનો ત્રાસ છે શું કહેશો જંગલી જાનવર નો એવો ત્રાસ છે કે રાતે તો હોતું જ નથી દીપડા દીપડા છે દિવસ નો તો વરસાદ ચાલુ છે રાત ને દિવસ જાનવર ખેતરમાં હટાવવા ને આખા ખેતી ને નાખે રાત રાત્રે વાવ કરવા નથી જતા વાહો પકડવા કેમ જીવની જોખમ છે દીપડા ના સિંહ પકડી જ લઈશ અગાઉ એવી કોઈ ઘટના બનેલી છે પાંચ સો ઘટના બનેલી છે સગદળની અંદર સામે કાંડે કોકણમાં ઘટના બનેલી છે કડકડિયામાં ઘટના બનેલી છે એવી પાંચ સો ઘટના બનેલી છે એટલે લોકો ડરપક બની ગયા છે જંગલ ખાતા પાસેથી શું માંગ રાખો રાખ્યું જંગલભાતા ખાતા પરથી એ માંગ રાખીએ કે જેથી કરીને ખેડૂતને જે કાંઈ નુકસાન થયું એની વળતર વહેલા આપે આપણે વેરા હેડમ તો કદાચ ઉગ્ર આંદોલન થાય ઘરે ખેડૂત ભેગા થઈ જાય સાહેબ આપનો પરિચય ભેસિંગભાઈ મનુભાઈ બામભણિયા ઘાટકોડ ગામ અને જંગલી આપણા ઉભા પાકને નુકસાન પહોંચાડે છે તેવું આપ લોકોનું કહેવું છે હા તો હરેક જગ્યા ઉપર સમસ્યા છે બરોબર ખેડૂતને અને ખેડૂત વારંવાર પ્રશાસનને કહે છે તે છતાં મેં પ્રશાસન ધ્યાન દેતું નથી અને લોકોને જવું મુશ્કેલ પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવે છે જંગલી જાનવરો દ્વારા તો આપને કોઈ વળતર આપવામાં આવે છે અટાણા સુધીમાં તો કોઈ વળતર મળ્યું નથી બરોબર રજૂઆત ઘણી કરી બરોબર

કે ભક્ષ પ્રાણી હોય એના જંગલ જે વન વિભાગ છે અને સરકાર છે એ એના જે બોર્ડર બનાવી અને એના વન્ય પ્રાણીઓ એના અંડરમાં વન વિભાગમાં રાખે જંગલની અંદર બરાબર અમારા અમારા જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અંદર એના જે એક પણ પ્રાણીઓ જે વન્ય પ્રાણીઓ છે આવવા ન જોઈએ આ જ અમારો માંગ છે જેથી કરીને ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે અને નુકસાન ખેડૂતોને સહન કરવાનો વારો ન આવે કારણ કે માથે દેવું કરી અને ખેડૂતો છે એ પોતાને માની લો કે એ વાવણી કરે છે બિયારણ લે છે ખાતર નાખે છે બરાબર નિંદામણ કરે છે અને પાક બરાબર તૈયાર થાય અને જે જંગલી જાનવરો આવે છે એ પાકને મોટા પ્રમાણમાં ખાઈ જાય છે અને નુકસાન કરે છે અને ગદડી નાખે છે બધું બરાબર છે એટલે માથે જે ખેડૂતોને તો માથે જે દેવું લઈ અને જે પાક તૈયાર કર્યો હોય એને તો એ માથે દે કર જ રહી છે બરાબર અને એને લીધે એને આત્મહત્યા કરવાનો વારો આવે છે સાહેબ દીપડા દ્વારા માનવ ઉપર જે હુમલા કરવામાં આવે છે અને માનવનું મૃત્યુ થાય છે તેમાં પાંચ લાખની સહાય છે તો જંગલી જાનવરો દ્વારા જે આ તમારા પાકને નુકસાન કરવામાં આવે છે તેમાં કોઈ સહાય આપવામાં આવે છે તેવી કોઈ જોગવાઈ છે ખરી નહીં એમાં કોઈ જોગવાઈ નથી પણ સરકારે એના માટે કાંઈક પણ ઠોસ કદમ ઉઠાવ્યો અને જે ખેડૂતોને જે વન્ય પ્રાણીઓથી જે ઉભા પાકને નુકસાની થાય છે એના માટે એને વળતર આપે સર્વે કર્યો ને અમને જે જ્યાં ખેડૂતોને છે જે અમારી જે આ માંગે છે એ છે સરકાર દ્વારા જો અમને વળતર નહીં આપવામાં આવે બરોબર છે તો અમે તમામ ખેડૂતો અને આંદોલન કરશું ગાંધી સીધા માર્ગે અને અને ત્યાંથી પણ અમને જો ન્યાય નહીં મળે બરોબર છે તો અમે ઉપવાસ આંદોલન કરશું અનશન કરશું અને આત્મવિલોપન કરશું ત્યાં સુધી અમે સરકારને અલ્ટિમેટ આપીએ છીએ નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું છોપાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરન ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર